તમારે મારી સાથે જે વિડિયો ચાલુ હોય ત્યારે તમારે વિડિયો જોવાનો અને ત્યારબાદ ચોપડી વાંચન કરવાનું છે. તો ચાલો હું તમને માહિતી આપું. જો મિત્ર, આપણે શું શીખી રહ્યા છીએ? પેઇન્ટ શીખી રહ્યા છીએ. તો પેઇન્ટને શરૂ કરવાનું કેવી રીતે શરૂ કરાય? તો કે અહીંયા કોમ્પ્યુટર પર સ્ટાર્ટ બટનની અંદર જઈને, ઓલ પ્રોગ્રામ્સની અંદર જઈને આપણે પેઇન્ટને સિલેક્ટ કરવાનું આવે છે, બરાબર? એ રીતે આપણે પેઇન્ટ શીખી ગયા છીએ. તો એની અંદર આપણે શું શીખી ગયેલા? તો કે ઓલ પ્રોગ્રામમાં જવાનું, પછી એસર્સ લખેલું હોય એની અંદર જવાનું, ત્યારબાદ એસર્સની અંદર આપણને આ રીતે પેઇન્ટ લખેલું હોય એની પર ક્લિક કરીએ એટલે આ પ્રમાણેનો આખો વિન્ડો આપણને જોવા મળે છે. પછી એને આ જે વ્હાઇટ કલરનું એરિયા હોય છે એની અંદર આપણે કામ કરવાનું હોય છે, જે મેં તમને અગાઉ પણ શીખવાડેલું છે. ત્યારબાદ આપણે શું શીખી ગયા? તો કે પેઇન્ટ વિન્ડો વિશે શીખી ગયા. આ જે આખું કોમ્પ્યુટરની ઉપર જે આપણને જોવા મળતું હતું તે, તો એની સૌથી ઉપરના ભાગને શું કહેવાય છે? તો કે સૌથી ઉપરના ભાગને કહેવાય છે ટાઇટલ બાર, બરાબર છે? સૌથી ઉપરના ભાગને કહેવાય છે ટાઇટલ બાર. ત્યારબાદ પછી એની નીચે જે ભાગ આવે છે એને મેનુ બાર, પછી એને આવે છે રિબન, બરાબર છે? પછી આ જે વ્હાઇટ કલરનું આખું પેજ આપણને જે જોવા મળે છે એને ડ્રેગિંગ એરિયા કહેવાય છે. ત્યારબાદ જે નીચેનો ભાગ દેખાય છે તેને ટાસ્ક બાર કહેવામાં આવે છે. હવે જે ટાઇટલ બાર છે એની અંદર પણ કેટલાક આપણને ટૂલ્સ જોવા મળે છે. કયા કયા ટૂલ્સ જોવા મળે છે? જો એની અંદર પેઇન્ટ આઇકન, આપણે જે વિન્ડો ખોલી હોય એનું આઇકન આપણને ટાઇટલ બારમાં જોવા મળે છે. પછી છે ક્વિક એસેસ ટૂલ બાર અને પ્રોગ્રામ નેમ, આપણે જે પ્રોગ્રામ ખોલ્યું હોય ટાઇટલ બારની ઉપર આપણને જોઈ શકાય છે. પછી ક્વિક એક્સેસ ટૂલ બાર પર સેવનો ઓપ્શન આવે છે. અન્ડુ અને રીડુ, અન્ડુ એટલે કે કાઢી નાખવું, રીડુ એટલે જે કાઢી નાખ્યું છે તેને લાવવાનું હોય છે એ. પછી મિનિમાઇઝ અને મેક્સિમાઇઝ ને ક્લોઝ, અહીંયા આ જે ત્રણ બટન આવે છે કોમ્પ્યુટરમાં તમે જોયું હશે, તો મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ, તમે એની ઉપર ક્લિક કરો ને એટલે એનું જે નામ હોય એ આપણને પર્ટિક્યુલર બટન પર ક્લિક કરતા દેખાય છે. ત્યારબાદ જુઓ મેનુબાર, મેનુબાર પર શું હોય છે? તો કે પેઇન, હોમ બટન અને વ્યૂ. પછી આ બાજુ હોય છે પેઇન્ટ હેલ્પ. મિત્રો, તમે ચોપડીની અંદર આ વ્યવસ્થિત રીતે વાંચશો કરશો ને એટલે તમને વધારે ખબર પડશે. ત્યારબાદ શું હોય છે? આખું જ્યારે વિન્ડોનું આપણે હોમ પેજ સિલેક્ટ કરીએ છીએ ત્યારે આ પ્રમાણેનું જોવા મળે છે. આ બધાને આપણે રિબન કહીએ છીએ. હોમ ટેબ, અહીંયા બધા આપણને ટૂલ્સ આપેલા હોય છે, બરાબર છે? કલર્સ કરવા માટે, આકૃતિ દોરવા માટે, બ્રશિંગ કરવા માટે જુઓ. પછી ડ્રેગિંગ એરિયા, સ્ટેટસ બાર વિશે આપણે શીખી ગયેલા કે પેઇન્ટમાં માઉસનો ઉપયોગ કેવી રીતે થાય છે એ પણ શીખ્યા, કે માઉસને પકડીને એને ખસેડવું. અહીંયા આપણે ડ્રેગિંગ માસે શીખેલા કે લેફ્ટ માઉસ બટન દબાવેલું જ રાખો અને આંગળી ઉચક્યા વિના માઉસને ઉપરથી નીચે ડાબેથી જમણે આપણે જે ખસેડીએ છીએ એરાને, એને ડ્રેગિંગ કહે છે. હવે આજે આપણે પેઇન્ટમાં ટૂલ્સનો ઉપયોગ જોઈશું. તો અલગ અલગ ચિત્રો આપેલા હોય એને અલગ અલગ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે જુઓ, અહીંયા આગળ આપણે આ રીતે પેઇન્ટનો વિન્ડો હોય છે એમાં પેન્સિલ હોય છે, તો પેન્સિલ આપણે પેન્સિલથી શું કરીએ છીએ? ચિત્ર દોરીએ છીએ એવી રીતે પેન્સિલ. પરંતુ એ પેન્સિલને આપણે માઉસ વડે એને ફેરવવાની અને કોમ્પ્યુટરની અંદર એ દોરાતું જાય છે પછી, બરાબર છે? પછી લાઇનિંગ, આ બધા આકારો હોય છે, લાઇન હોય છે, કર્વ હોય છે. પછી બ્રશ હોય છે, બ્રશનો ઉપયોગ આપણે શું કરીએ છીએ? હા, વોટર કલર વાપરીએ છીએ ને તો બ્રશનો ઉપયોગ કરીએ છીએ. પછી બધી સાઇઝ કરવા માટે કલર, અલગ અલગ કલર પેઇન્ટની અંદર ઘણી બધી આપણને શેડની અંદર કલર મળી જાય છે. જો અહીંયા ગાડી પેન્સિલ લખેલો છે, તો પેન્સિલનો ઉપયોગ વિવિધ પહોળાઈની રેખાઓ દોરવા માટે થાય છે. એની સાઇઝમાંથી તમે રેખાની પહોળાઈ પસંદ કરી શકીએ છીએ. પેન્સિલ પર ક્લિક કરવાનું અને પછી સાઇઝમાંથી કઈ સાઇઝની પેન્સિલ લેવી છે, કઈ સાઇઝની રેખા લેવી છે એના પરથી એને દોરવામાં આવે છે. જો આપણે એ સાઇઝ પર ક્લિક કરીશું એટલે આપણને આ પ્રમાણેની આ પાતળી લાઇન, જાડી લાઇન, જાડી ને વધારે લાઇન વિથ રેખાની પહોળાઈ ડિફોલ્ટ સિલેક્શન જે સિલેક્ટ કરીશું યલો કલરનું આપણને જોવા મળે છે. ત્યારબાદ છે બ્રશ. તો બ્રશનો ઉપયોગ આપણે ચિત્રકામ કરવા માટે કરીએ છીએ, એવી જ રીતે પેઇન્ટમાં પણ બ્રશનો ઉપયોગ કલર પૂરવા માટે થાય છે. અહીંયા જુદા જુદા પ્રકારના બ્રશ આપણને જોવા મળે છે, બરાબર છે? જો ઉપયોગ વિવિધ પ્રકારના બ્રશ વડે ચિત્રકામ કરવા તથા રંગ પૂરવા માટે થાય છે.
जो तमे ब्रश माना एरो पर क्लिक करशो तो तमने नव विविध ब्रश धरावतु ड्रॉप डाउन मेनू आनी पर आपणे क्लिक करीने एटले आ प्रमाणेनू जोवा मळे अने जे जोईतुं होय एनी पर आपणे पॉइंटर मूकीने क्लिक करवानुं रहेशे। ज्यारे तमे ब्रशनो उपयोग करो छो त्यारे साइजमांथी तमने गमती पहोळाई पसंद करी तमे पहोळाई बदली शकाय छे। पछी छे लाइन, तो विविध पहोळाईनी लाइननी सीधी रेखाओ दोरवा माटे लाइन टूलनो उपयोग थाय छे। आपणे कोई घर दोरवुं होय, कोई वस्तु दोरवी होय तो एमां लाइन आपणने जरूर छे, रेखाओ। पछी कर्व एटले के वांगी चूकी लाइनो, तो एने माटे पण कर्व टूलनो उपयोग थाय छे। एनाथी पण आपणे एनी पहोळाई लंबाई एम आपणे दोरी शकीए छीए। जो त्યારબાદ શું આવશે, આકાર દોરવા। આકારો દોરવા માટે આપણે સરસ મજાનો આકારો દોરવા હોય, ધારો કે ભાત ચિત્ર દોરવું હોય તો ગોળ દોરવું હોય, ષટકોણ દોરવું હોય તો એ આ આપણે આ આકારો પર ક્લિક કરીએ એટલે આ પ્રમાણેનું આપણને જોવા મળે છે। જે આપણને જોઈતું હોય ત્રિકોણ, ષટકોણ, સ્ટાર, તો એની પર આપણે ક્લિક કરીને લઈ લેવાનું આવે। જો અહીંયા ગાડી આ તૈયાર આકારોમાં રેખા, વળાંક, અંડાકાર, લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, હીરાકાર, તીર, તારો, હૃદય વગેરેનો સમાવેશ થાય। હૃદય મીન્સ કે હાર્ટ। નામ જાણવા માટે દરેક આકાર પર માઉસ પોઈન્ટ મૂકવાનું, જેની જે જોઈતું હોય એની પર પોઈન્ટ મૂકે એટલે એનું નામ આપણને દેખાય આવે। આકારની બહારની રેખાની પહોળાઈ તમે સાઈઝમાંથી પહોળાઈ બદલી શકાય છે। આકારોની પણ આપણે સાઈઝ કરી શકીએ છે। ત્યારબાદ છે ચિત્ર દોરાઈ ગયા પછી કરવું હોય તો રંગ કામ કરવા માટે। આ બધા આપણે ટૂલ્સનો ઉપયોગ કરી દઈએ પછી પેઇન્ટની અંદર રંગ કામ થઈ શકે છે। જો પેઇન્ટમાં ચિત્ર કરવા માટે ચિત્રોમાં આ પહેલા આપણે ટૂલ્સ શીખવા પડે, ત્યારબાદ એ થાય છે। જો કલર માટે અહીંયા કલર ટુ છે, બરાબર છે, 20 નાના ચોરસ છે, 4 ગ્રાઉન્ડ કલર છે જેનો ઉપયોગ ચિત્ર દોરવા અને તેમાં કલર પૂરવા થાય છે। કલર એક પર ક્લિક કરો અને ત્યાર પછી કલર પ્લેટમાંથી કલર પસંદ કરો, કલરમાં ક્લિક કરવાનું અને પછી કલર પસંદ કરવાનો। બધા ટૂલ્સ અને આકારો મોટે ભાગે આપણે કલર એકનો જ ઉપયોગ કરીએ છીએ। કલર બે બેકગ્રાઉન્ડ કલર છે, સામાન્ય રીતે તેનો ઉપયોગ રંગીન આકારો દોરવા માટે થાય છે। તો મિત્રો આજે આપણે શું શીખ્યા, તો કે આપણે જે પેઇન્ટની અંદર જે ટૂલ્સ છે કે જેની મદદથી આપણે રંગ કામ, કલર કામ, આકારો એ કરી શકીએ છીએ, કયા કયા થયા, તો એની અંદર આપણે કેટલા શીખ્યા જુઓ, તો કે આપણે શીખ્યા બ્રશ, પેન્સિલ, બ્રશ, ડ્રોપ, આ ઇરેઝર છે, આ બિલોરી કાર્ડ છે, એટલે કે કોઈ વસ્તુ આપણે ઝીણવટપૂર્વક દોરી હોય અને એમાં સુધારા કરવા હોય તો, પછી છે બ્રશ, પછી છે આપણે શેપ શીખ્યા, પછી સાઈઝનું અને કલર આ બધું શીખી ગયા, પછી અહીંયા જુઓ કટ, કોપી, પેસ્ટ, બરાબર છે। હવે જ્યારે પછીનો આપણે વિડીયો જોઈશું ત્યારે હું તમને ઓન રૂબરૂની અંદર જે લાઈવની અંદર કોમ્પ્યુટરની અંદર પેઇન્ટની અંદર કોઈ ચિત્ર દોરીશ, એની અંદર કલર પૂરીશ અને તમને પછી એ પ્રમાણેનું કામ કરવા કહીશ। જો તમારી પાસે કોમ્પ્યુટર હોય તો તમારે જાતે ઘરે પેઇન્ટનો ઉપયોગ કરીને પ્રેક્ટિકલ કરવાનું રહેશે, અને જો તમારી પાસે ના હોય ઉપલબ્ધ તો જ્યારે પણ તમે સ્કૂલમાં આવશો ત્યારે અમે તમને ફરીથી પેઇન્ટ સરસ રીતે શીખવાડીશું। હવે આપણે પેઇન્ટ વિશે સમજ મેળવી ગયા, તો હવે પછી પેઇન્ટમાં કામ કેવી રીતે કરવું તે આપણે જોઈશું। મને આશા છે કે તમે સમયસર હોમવર્ક મોકલી આપશો, બરાબર છે, ચોપડીમાંથી વારંવાર વાંચન કરજો અને સાથે સાથે હોમવર્ક પણ મોકલજો, અને તમને જાતે પણ જો કોમ્પ્યુટરનું થોડું ઘણું જ્ઞાન હોય તો કોમ્પ્યુટર પર બેસીને પ્રેક્ટિસ કરજો। હોમવર્ક સમયસર મોકલી આપવા વિનંતી છે। થેન્ક યુ।